નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. પાટણ શહેરના બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધી હાથ ધરાઈ દબાણ હટાવો ઝુંબેશ. દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન વેપારીઓના બોર્ડ, લારીઓ અને નડતરરૂપ દબાણો કરાયા દૂર. તો પાટણના ખુલ્લા જાહેર માર્ગો પર ફરીથી થઈ ગયા દબાણો. રાધનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે પ્રજાજનોમાં જોવા મળ્યો રોષ. રાધનપુર મસાલી રોડ પર ખુલ્લી ગટરમાં 3 વર્ષની બાળકી ખાબકતા લોકોએ કર્યું ચક્કાજામ. તો સ્થાનિક મહિલાઓ તેમજ મહિલા કોંગ્રેસ દ્વારા બંધ કરો, બંધ કરો, મોતની ગટરો બંધ કરોના કર્યા સૂત્રોચ્ચાર. તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પાટણ શહેરમાં સાંકડા રોડ રસ્તાઓ ઉપર ઉભા રહીને ટ્રાફિકને અડચણ કરતી લારીઓ, કેબિનો અને ગલ્લાઓ તથા દુકાનોની આગળ નડતરરૂપ બોર્ડ, ટેબલોને સાંજે પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દબાણ ખાતાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તે દબાણોને હટાવી દીધા હતા ને તેઓને મોટી રકમના દંડ ફટકાર્યા હતા તથા લારીઓ અને ટેબલો ટ્રેક્ટરોમાં ભરીને લઈ જવાયા હતા. પાટણ શહેરના રેલવે સ્ટેશનથી શરૂ કરેલી દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન શાકભાજીની અને અન્ય નાસ્તા પાણીની ખાણીપીણીની લારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અનેક લારીવાળાઓ સ્થળ ઉપર રવાના થઈને ગલીગુચીઓમાં ગોઠવાઈ ગયા હતા ને દબાણની ટીમ આગળ જતા જ પુનઃ પોતાના સ્થાને યથાવત ગોઠવાઈ ગયા હતા. તો કેટલાક લારીઓવાળાઓએ લારીઓ સાથે ઠેલર ગાડી અને પદયાત્રા શરૂ કરીને રોડની સાઈડે હરતા ફરતા રહ્યા હતા. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ, સ્વચ્છતા એન્જિનિયર પ્રકાશભાઈ, વોર્ડ ઇન્સ્પેક્ટરો જીગરભાઈ પ્રજાપતિ, આકાશ અમીન સહિત પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝુંબેશ શહેરના સ્ટેશનથી બગવાડા થઈને ઊભી બજારમાં શરૂ કરી હતી. તો દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન જાહેર માર્ગો પરથી તમામ લારીઓ હટાવી લેતા શહેરના જાહેર માર્ગો પહોળા અને ખુલ્લા જોવા મળ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન કાળુપીરની દરગાહથી બહારની બાજુએ દુકાનોની બહારના પાટિયા ઉઠાવી લેવામાં આવ્યા હતા ને કેટલાકને દંડ ફટકારતા આ બાબતે વેપારીઓને નહીં ગમતા તેઓ અને દબાણકર્તાઓની સાથે શાબ્દિક ચકમક પણ જરી હતી. તો બગવાડા દરવાજા પાસેની નાસ્તાની અને ફરસાણની દુકાનોવાળાઓએ પોતાની દુકાનો આગળ બિનઅધિકૃત રીતે ભૂગર્ભની ચેમ્બરો બનાવી તેમાં પોતાનો એઠવાડ નાખેલો પણ જોવા મળ્યો હતો. તો અંદાજિત દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન 35,000થી વધુની આવક નગરપાલિકાને થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તો બગવાડા દરવાજા ખાતે દબાણ હટાવો ઝુંબેશની કામગીરી હાથ ધરાતા પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ કંઈક પાટણમાં નવા જૂની થઈ હોવાની અફવાએ પણ જોર પકડ્યું હતું. જોકે નગરપાલિકાની ટીમ બગવાડા દરવાજા ખાતેથી દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરીને જતાં જ ફરીથી બગવાડા દરવાજાના જાહેર માર્ગો પર શાકભાજીની અને નાસ્તાની લારીઓ ગોઠવાઈ જતાં ફરી એકવાર રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 26 જુલાઈના રોજ વિજય કારગિલ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરવામાં આવે છે અને વીરતા અને પરાક્રમના આ દિવસને બિરદાવવાના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ પાટણ એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલની સવિશેષ ઉપસ્થિતિમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે પ્રગટાવેલ જ્યોતને આજે પુષ્પો દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. નિવૃત્ત ભારતીય સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત સન્માન સાથે આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે 26 જુલાઈના દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 1999માં આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ
જમ્મુ કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાનની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. દેશના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કોઈપણ દેશના દબાણમાં આવ્યા વગર ભારતીય સેનાને સ્વતંત્ર નિર્ણય લેવા માટે છૂટ આપી દીધી હતી. સુખ શાંતિથી અહીંયા રહી શકે છે એનું શ્રેય જો કોઈને આપવાનું થાય તો દેશની સીમા ઉપર તાળ તડકો કે વરસાદને જોયા સિવાય આ દેશની સુરક્ષા માટે, માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનની, પોતાના જાનની સહેજ પણ પરવા કર્યા સિવાય જેઓ મજબૂતાઈથી, મર્દાનગીથી માં ભારતી માટે લડી રહ્યા છે એવા જવાનોને કારણે આજે દેશ શાંતિથી પોતાનું કામ કરી શકે છે. અને એટલા માટે આવા વીર જવાનોને જેઓ માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયા છે એવા તમામ જવાનોને આપણે નતમસ્તક વંદન કરીને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને એ જવાનોની માતાઓ, એમના પરિવારજનો, એમણે પણ વંદન કરીને આપણે એમને કહીશું કે તમારા આ બાળકો, તમારા દીકરાઓ આ દેશની રક્ષા માટે મજબૂતાઈથી જે પ્રકારે લડ્યા છે અને શહીદ થયા છે એ સાચ અર્થમાં મા ભારતીના વીર સાથે. ત્રિભુવન વિદ્યાલયે લણવામાં પાટણ નગરપાલિકાના ફાયર ચીફ ઓફિસર સ્નેહલ મોદી તથા તેમની ટીમ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણને ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવી હતી. જે તાલીમ અંતર્ગત આગ લાગવાના વિવિધ પ્રકાર અને આગથી બચવાના ઉપાયો વિશે પ્રેક્ટિકલ સમજણ આપી હતી, તેમજ ફાયર સેફટી માટેના વિવિધ સાધનો કઈ રીતે ઉપયોગ કરવો તેની પણ માહિતી આપી હતી. આ તાલીમમાં ઉપસ્થિત શાળાના આચાર્ય ડૉક્ટર સમીરભાઈ પટેલ શાળા પરિવાર વતી ફાયર ઓફિસર અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારી શાળા ત્રિભુવન વિદ્યાલય લણવામાં પાટણ મહાનગરપાલિકાના ફાયર ચીફ ઓફિસર દ્વારા અને એમની ટીમ દ્વારા એક ફાયર સેફ્ટી અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું. અમારી શાળાના 270 બાળકો, તે ઉપરાંત પ્રાઇમરી ચાણસ્મા તાલુકાના જે શિક્ષકોની તાલીમ અહીંયા યોજાઈ રહી છે એ 100 જેટલા શિક્ષકો સાથે બાળકોએ સુંદર મજાની તાલીમ લીધી. આ તાલીમમાં જ્યારે બાળકોને કયા પ્રકારની આગ લાગે તો કેવા પગલાં ભરવા તેની પ્રાથમિક માહિતી આપવામાં આવી, તેમજ તેમને લાવેલા ફાયર સેફ્ટીના સાધનો દ્વારા અમને એનું ડેમોન્સ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું, તેમજ સ્કૂલમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેનું સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. અત્યારે હાલ જે ફાયર સેફ્ટી જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં આ કાર્યક્રમ બાળકો પરંતુ તકેદારીના ભાગરૂપે પાટણની GMERS ધારપુર ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી ઇન્ચાર્જ કલેક્ટર શ્રી BM પ્રજાપતિએ ધારપુર GMERS ની મુલાકાત લીધી હતી. ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ પોતાની મુલાકાત દરમિયાન તેઓએ આ રોગથી બચવા માટે GMERS ધારપુરમાં શું શું તૈયારીઓ કરવામાં આવી છે એ બાબતે વિશેષ ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓએ બાળરોગ સારવાર વિભાગની મુલાકાત લઈ દાખલ કરેલ બાળ દર્દીઓની સારવાર અને તબિયત અંગે વાલી, બાળરોગ નિષ્ણાત અને નર્સિંગ સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેઓશ્રીએ સ્ત્રી રોગ વિભાગની પણ મુલાકાત લઈને અતિ જોખમી સગર્ભા માતાઓની સારવાર અને તબિયત અંગે પૂછપરછ પણ કરી હતી. ઇન્ચાર્જ કલેક્ટરશ્રી દ્વારા બ્લડ બેંકની મુલાકાત લઈને વિવિધ બ્લડ કમ્પોનેન્ટ અને બ્લડ ગ્રુપના સ્ટોકની ઉપલબ્ધતા બાબતે પણ ચકાસણી કરવામાં આવી હતી, તેમજ મેડિકલ કોલેજ ખાતે TB મુક્ત ગુજરાત અંતર્ગત થયેલ TB કોર કમિટીની મિટિંગમાં પણ તેઓશ્રીએ હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેઓશ્રીએ GMERS ખાતે સાફસફાઈ અને સ્વચ્છતા અંગે આઉટસોર્સિંગ એજન્સી SR એન્ટરપ્રાઇઝ સાથે, તેમજ માળખાકીય સુવિધા લગત કામગીરી માટે PIUના સ્ટાફ સાથે પણ સમીક્ષા કરી હતી.
સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે લોકોને ધ્રુજાવી મૂક્યા છે. આ વાયરસનો રોગ અનેક બાળકોનો ભોગ બનતા 40થી વધુ બાળકોના મોત નિપજવાની ઘટના સામે આવી છે. ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં આ રોગચાળાનો પગપેસારો થાય તે પહેલાં જ તેને અટકાવવાના યોગ્ય પગલાં લેવામાં આવે તે માટે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ રોગ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતી ગંદકીના કારણે બાળકોમાં તાવ, શરદી અને ખેંચ જેવા લક્ષણો જોવા મળે છે. ત્યારે પાટણ જિલ્લામાં આ રોગચાળાનો પગપેસારો થાય તે પહેલાં તેને અટકાવવા યોગ્ય પગલાં લેવા માટે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવાયું હતું કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસે માજા મૂકી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાયરસ જાનલેવા જોવા મળી રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લામાં વાયરસનો ફેલાવો ન થાય અને તેનો ભોગ કુમળા બાળકો ન બને તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વધુમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવો, મેડિકલની તાત્કાલિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવી અને વાયરસ વધુ ન ફેલાય તે બાબતે યોગ્ય કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે બાબુસિંહ ઝાલા, નિલેશ જોશી, સુખદેવ જોશી સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલા સોનલનગર સોસાયટીમાં વર્ષોથી માર્ગ પર ઢીચણસમા પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, જે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કરી ધારાસભ્ય સહિત પાલિકા તંત્રનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રાધનપુર શહેરના વોર્ડ નંબર 7માં આવેલ સોનલનગર સોસાયટીમાં ઘણા સમયથી માર્ગ બિસ્માર છે. ગટરનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યા છે, જેને લઈ માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી ફરી વળતા માર્ગ પર સ્થાનિકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તા ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે. આ વિસ્તારોમાં સ્કૂલો આવેલ હોય વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાન વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય. ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ સહિત ગટરનું પાણી રસ્તા ઉપર રેલાઈ રહ્યું છે, ત્યારે પોતાના નિવાસસ્થાને જ ગંદકી અને ખુલ્લી ગટરોથી લઈને રોડ રસ્તા પર ઉતરી આવતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી, જેને લઈને લોકોમાં ધારાસભ્ય સહિત પાલિકા તંત્ર પર ભારે રોષ ફેલાયો છે. પાલિકા અને નાયબ કલેક્ટરને અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેથી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાય અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે આજે રાધનપુર સોનલનગર સોસાયટીના રહીશો સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કરી રસ્તો ચક્કાજામ કર્યો હતો. રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે મશાલી રોડ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા વરસાદી પાણી નિકાલ માટેની ખુલ્લી ગટર બનાવવામાં આવી છે, જેના પર સેન્ટિંગ ભરી ખુલ્લી ગટર બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને વરસાદી પાણીના નિકાલ માટે ફાઇટર મૂકવાનું આયોજન વિચારી રહ્યા છે. ત્યારે ચાંદીપુરાનો વાયરસ ફેલાય નહીં તે માટે તમામ સોસાયટીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અને
મહિલાઓએ બંને સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કર્યું છે. જ્યાં સુધી અમારી વાતનો નિકાલ નહીં ત્યાં સુધી રસ્તાને બ્લોક જ અમે રાખશું. અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ ઉગ્ર આંદોલન પણ કરશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરના બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધી હાથ ધરાઈ દબાણ હટાવો ઝુંબેશ. દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન વેપારીઓના બોર્ડ, લારીઓ અને નડતરરૂપ દબાણો કરાયા દૂર. તો પાટણના ખુલ્લા જાહેર માર્ગો પર ફરીથી થઈ ગયા દબાણો. રાધનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે પ્રજાજનોમાં જોવા મળ્યો રોષ. રાધનપુર મસાલી રોડ પર ખુલ્લી ગટરમાં 3 વર્ષની બાળકી ખાબકતા લોકોએ કર્યું ચક્કાજામ. તો સ્થાનિક મહિલાઓ તેમજ મહિલા કોંગ્રેસ દ્વારા બંધ કરો બંધ કરો, મોતની ગટરો બંધ કરોના કર્યા સૂત્રોચ્ચાર. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.